કપરાડા તાલુકાના અરનાયથી ઉપલાકુંડા ગામને જોડતો રોડ અત્યંત બિસ્માર બની જતા રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કપરાડા તાલુકાના ઉપલાકુંડાથી અરનાય ગામને જોડતા 5 કિલોમીટર સુધીનો રસ્તો અત્યંત બિસ્માર બની જવા પામ્યો છે, જેના કારણે ગ્રામજનોની સાથે નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ વહીવટી તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતા ગ્રામજનોમાં ભારે આક્રોશ વ્યાપી જવા પામ્યો છે અને તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ રોડ બનાવવામાં આવે તેવી માંગણી ગ્રામજનો કરી રહ્યા છે. મારું નામ ઉદયકુમાર નરસિંહભાઈ પટેલ, રહેવાનું ફલદરા. હું દૂધ સંજીવનીમાંથી આવું દૂધ લઈને કાયમ માટે. આ રસ્તો બહુ ખરાબ ને, અમારે ચોમાસામાં તો અડધે જ આવવા પડે, એક માણસ રાખવા પડે દૂધ લે અહીંયા સ્કૂલમાં પહોંચાડવા. સારું, તો તમારી માંગ શું છે? રસ્તો બનવા જોઈએ. તો મારું નામ સુમનભાઈ રમેશભાઈ દેવા, મેં કપરાડા તાલુકાથી બોલું છું અને અમારું ગામ કુંડા ઉપલા ફળિયાથી. અમારું રોડનું સમસ્યા દસ વર્ષથી પહેલાંથી રોડ બનવા કહે, પણ હજુ સુધી રોડનું કંઈ નિકાલ નહીં આવ્યો અને વર્ષો વર્ષથી અમે અધિકાર કંઈ મોટા કોઈ માણસ હોય ત્યાં બી રજૂઆત કર્યું, પણ એનું કંઈ હજુ રસ્તાનું જવાબ નથી આવ્યું. એના માટે અમે જેમ કે તેમ કરીને અમારો રસ્તો વહેલી તકે બને તો હારામાં હારું, આટલું મારું કહેવાનું છે. મારું નામ કંચનબેન છે. ઉપલાકુંડામાં ઉપશિક્ષક તરીકે, ઉપલાકુંડા કપરાડાના ઉપલાકુંડા ગામમાં ઉપશિક્ષક તરીકે ફરજ બજાવું છું. અમારા ઉપલાકુંડા ગામમાં રસ્તાની ખૂબ જ તકલીફ છે. રસ્તો કાચો હોવાથી અમારે 7 થી 8 કિલોમીટર સુધી ચાલતા આવવું પડે છે અને ચોમાસા દરમિયાન તો રસ્તો ખૂબ જ ખરાબ હોય છે કે ચાલીને આવે તેવી પરિસ્થિતિ પણ રહેતી નથી એમ. ને અમારે ખૂબ તકલીફ હેઠીને અહીંયા સ્કૂલ સુધી આવવું પડે છે અને ગામના લોકોને પણ ખૂબ તકલીફ છે કે ગામમાં કોઈ બીમાર પડ્યું હોય તો એને જોડી કરીને મેઇન રોડ સુધી, પાકા રોડ સુધી લઈ જવું પડે છે. ગામમાં 108 પણ આવતી નથી અને ગામના લોકોને પણ ખૂબ તકલીફ છે અને અમને પણ તકલીફ છે અને સ્કૂલમાં પણ જે બાળકો ભણે છે એ લોકોને પણ ખૂબ તકલીફ છે. એ લોકોએ બહાર જવું હોય તો પણ અહીંયા કોઈ સાધન મળતું નથી. અહીંયા પાકા રસ્તા સુધી એ લોકોએ ચાલતું જવું પડે છે અને ગામના લોકોનો પણ આખો દિવસ બગડી જાય છે. સવારના જાય તો સાંજે એ લોકો ઘરે પહોંચે છે અને એ લોકોએ ગામ સુધી ચાલતા, ફળિયા સુધી ચાલતા આવવું પડે. તો અમારી એવી માંગ છે કે ગામમાં પાકો રસ્તો બને અને અહીંયા વાહનો આવે અને ગામના લોકોને પણ સુવિધા મળે. પ્રિયંકાબેન છે ને અહીંયા હું વલસાડથી આવું છું અને 3 વર્ષ થયા છે અહીંયા જોબના અને અહીંયા કુંડા ઉપલા ફળિયામાં રસ્તાની બહુ તકલીફ છે અને 3 વર્ષથી કોઈ રસ્તો બન્યો નથી ને અહીંયા 108 પણ નથી આવતી ને ડિલેવરીનો દુખાવો થઈ જાય ને ઘરે ડિલેવરી પણ થઈ જાય. સોમાભાઈ જીવણભાઈ ગામિત, ગામ કુંડા ઉપલા ફળિયા. ખાસ આપણે આ ગામમાં રસ્તાની ખૂબ તકલીફ છે અને અમે એ જ ઈચ્છે છે કે જેથી કરીને આ ગામ લોકોને અહીંથી ઉચકીને 2 થી 3-4 કિલોમીટર ઝોળી બાંધીને લઈ જવું પડે છે. અરણાઈ મુખ્ય રસ્તા સુધી લઈ જવા પડે અને ચોમાસામાં તો ઘણી જ તકલીફ વેઠવા પડે, કેમ કે આ ગામમાં કંઈ એમ્બ્યુલન્સની બી સગવડ નથી અને રસ્તાના લીધે એમ્બ્યુલન્સ આવી શકતી નથી. જેથી કરીને આ ગામમાંથી અમે લોકોને ઉઠાડવા પડે કે 2 થી 4-5 જણ ભેગા થાય અને ઝોળી બાંધીને બદલા બદલી થઈને ઝોળી ઉચકીને અરણાઈ સુધી લઈ જવા પડે અને પછીથી અમારે 108 પર ફોન કરવો પડે, કેમ કે અહીંથી ફોન કરીએ તો ખનકીમાં નીચે ઉતરતામાં નેટવર્ક બંધ થઈ જાય. એના લીધે એ લોકોને કાં જવાનું છે ને કાં આવ્યા એ કંઈ ખબર નથી પડતી. એના માટે ખાસ કરીને અમે અરણાઈમાં નીકળીને મોબાઈલ હાથમાં લઈને પાછો ટાવર આવે ત્યાં સુધી ફરવા પડે